जामिया फैजान अहमदी अजीम शान है, जामिया फैजान अहमदी अजीम शान है। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। विद्यार्थी मित्रों, आपणे जे चौथो चैप्टर छे बे खानानो परिग्रह, એના લેખિકા છે મનુબહેન ગાંધી, એ પાઠની આપણે શરૂઆત કરી હતી જે પ્રસંગ વર્ણન છે। ગાંધીજીનું એક પ્રસંગ છે જેની સાથે એની પૌત્રી મનુબહેન પણ હોય છે અને ટ્રેનના ડબ્બાની અંદર મુસાફરી કરવાના હોય છે, એમને જવાનું હોય છે માઉન્ટબેટનને મળવા માટે। અને જે મનુબહેન હોય છે એ ટ્રેનની અંદર જાય છે અને પછી બે ખાના માંગી લે છે, બે ડબ્બા માંગે છે, અને જે ગાંધીજી છે એમને ના પાડી દે છે કે તારે ફક્ત અને ફક્ત એક જ ડબ્બો રાખવાનો છે, મારે વધારે સુવિધા જોઈતી નથી। એ બાબત જણાવે છે, પ્લેનની અંદર જવાનું હોય છે પણ બાપુ, જે ગાંધી બાપુ હોય છે એ ના પાડી દે છે, બરાબર। એ બાબતને વિશે આપણે માહિતી મેળવી હતી। તો હવે આગળ બનાવ શું બને છે એ આપણે જોઈએ। અહીંયા આપણે જોઈ શકીએ છીએ ટ્રેન તો બધાએ જોયેલી છે, એની અંદર મુસાફરી પણ તમે બધાએ કરેલી હશે, બરાબર। અહીંયા એક ટ્રેન બતાવેલી છે, મુસાફરો એની અંદર બેઠેલા છે, સ્ટેશન બતાવેલું છે। હવે આપણે આગળ માહિતી મેળવીએ કે શું બનાવ બને છે। મેં સામાન તો ઓછામાં ઓછો લીધો પણ સ્ટેશને સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ એ અમે આરામ નહીં મળે। એટલે જે મુસાફરીની અંદર બાપુએ એવું કીધું હતું કે સામાન ઓછામાં ઓછો રાખવાનો છે અને ઝડપથી આપણે પહોંચી શકીએ એ પ્રમાણેની સુવિધા રાખવાની છે, ભીડ પણ વધારે રહેશે એવું પણ બાપુએ મનુબહેનને જણાવેલું હતું। તો સામાન ઓછામાં ઓછો એમણે લીધો હતો પણ સ્ટેશને ને સ્ટેશને, એટલે કે જ્યાં પણ સ્ટેશન આવે ત્યાં ભીડ બહુ જામતી હતી બાપુને મળવા માટે, એમની સાથે વાતચીત કરવા માટે ભીડ જામવી, એટલે કે બહુ જ ટોળું એકત્રિત થવું, અને એની અંદર જે બાપુને આરામ મળવો જોઈએ, અમને આરામ મળવો જોઈએ, એ આરામ મળશે નહીં એવું પણ એમણે જણાવેલું હતું। ત્યારબાદ વળી ફંડ પણ મારે ગણવું પડશે અને એ બધો જ અવાજ આવશે, અને વળી જે ફંડ જે છે એટલે કે આર્થિક સહાય માટે જે ઉઘરાણ કરવામાં આવે છે ને એને શું કહેવાય, ફંડ કહેવાય। તો એ ફંડ જે છે એ પણ મારે ગણવું પડશે, કોને ગણવું પડશે, મનુબહેનને, અને બધો જ અવાજ આવશે, અને બાપુને જે બાપુજીને મળવા આવેલા હોય આ બાજુ ફંડ જે ઉઘરાવેલું છે એને ગણવાની હોય એની અંદર ખૂબ જ ડિસ્ટર્બ થઈ શકે છે અવાજના કારણે। આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો। આ બધી બાબતો વિચારી કે ગાંધીજીને બધા મળવા આવશે, ભીડ જામશે, ફંડ ઉઘરાવેલું છે એને ગણતરી કરવી પડશે, અવાજ બહુ આવશે, એના બધું વિચારીને મનુબહેને શું કર્યું, બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો। બે ખાનાવાળો એટલે કે બે જે મુખ્ય ડબ્બા હોય છે એ એમણે બુકિંગ કરાવી લીધા ટ્રેનના, બરાબર, એટલે પસંદ એમણે કર્યો હતો। એકમાં સામાન રખાવ્યો અને બીજામાં ગાંધીજીને સુવા બેસવાનું રાખ્યું। હવે ડબ્બો બે બુકિંગ કરાવ્યા તો એક ડબ્બાની અંદર જે સામાન હતો એમનો, મનુબહેનનો અને ગાંધીજીનો, એ સામાન મુકાવી દીધો, અને બીજા ડબ્બાની અંદર જે બાપુજીને સુવા બેસવા માટેનું રાખ્યું, એટલે કે બાપુજી જે ગાંધી બાપુ છે એ આરામ કરી શકે, સુવે બેસે, વાતચીત કરવી હોય તો એ વાતચીત કરી શકે, એટલા માટે મનુબહેને બે ડબ્બા બુકિંગ કરાવેલા હતા, બરાબર। ત્યારબાદ આગળ બનાવ શું બને છે એ જોઈએ। પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે ઉપડે, એટલે કે પટણા એટલે કે પાટણ, જે પાટણથી દિલ્હી જતી, પાટણથી દિલ્હીનો મુસાફરી જતી જે ટ્રેન છે એનો ટાઈમ કેટલા વાગ્યાનો છે, સવારે 9:30 વાગે,
એટલે કે સવારે 9:30 વાગે ઉપડે છે, એટલે ત્યાંથી એ શરૂ થાય છે. બરાબર, 9:30 વાગે પાટણથી ઉપડે છે. અને બાપુજી અને હું 9:25 વાગે સ્ટેશને આવ્યા. એટલે કે બાપુજી અને હું એટલે ગાંધીજી અને એમની પૌત્રી મનુબહેન એ કેટલા વાગે પહોંચી ગયા? 9:15. અરે 9:25, એટલે કે ફક્ત અને ફક્ત 5 મિનિટ બાકી રહી છે 30માં. બરાબર, એ વખતે એ બંને ગાંધીજી અને મનુબહેન સ્ટેશને પહોંચી જાય છે. લોકોની ભીડ અસહ્ય હતી, એટલે કે લોકોની જે ભીડ હતી, ટોળું હતું, એ ખૂબ જ વધી ગયું હતું. અને અસહ્ય, અસહ્ય એટલે સહન ન કરી શકાય એટલું બધું ભીડ અથવા તો ટોળો અથવા તો મેદની ભેગી થઈ હતી. પણ અમે ચડી ગયા, કારણ કે ટાઈમ બહુ જ ઓછો રહ્યો છે. 9:25 વાગે એ પહોંચે છે, 9:30 વાગે તો ગાડી ઉપડી જાય છે. અને લોકો એમને મળવા આવે, ટોળો ભેગું થઈ ગયો, એટલે ભીડ એટલી બધી હતી કે એકદમ ચડી પણ ના શકે, વાતચીત કરવી પડે. પરંતુ એ બધું છોડ્યા વગર અમે ચડી ગયા, એટલે કે ટ્રેનની અંદર એ લોકો બેસી ગયા. બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા, એટલે 5 મિનિટમાં ફણ ઉઘરાવી નાખ્યું. બાપુજી હતા એ સમયને ખૂબ જ માન આપતા હતા, એટલે એક એક મિનિટ પણ એમના માટે કિંમતી હતી. એનો સદુપયોગ, એટલે કે સદુપયોગ એટલે સારો ઉપયોગ કરવામાં માનતા હતા. એક પણ મિનિટ એ નકામી જવા દેવા માંગતા ન હતા. એટલે એમની પાસે કેટલો સમય હતો? 5 મિનિટનો. તો 5 મિનિટની અંદર પણ એમણે ફંડ ઉઘરાવી નાખ્યું. જે આર્થિક લોકોને આર્થિક રીતે સહાય કરવા માટે ફંડ જે ઉઘરાવવાનું એમણે શરૂ કરેલું, એ 5 જ મિનિટમાં એમણે ઉઘરાવવાનું શરૂ કરી દીધું અને ઉઘરાવી પણ લીધું. ત્યારબાદ 9:30 એટલે કે 9:30 વાગે ટ્રેન ચાલી, પણ પરફેક્ટ 9:30 થયા એટલે ટ્રેન ત્યાંથી પાટણથી ઉપડી ગઈ. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગે લેતા, એટલે કે ગરમીના સિઝન હોય, એટલે કે ઉનાળો જે હોય છે, ઉનાળાની અંદર બાપુજી જે બપોરનું જે ભોજન હતું એ કેટલા વાગે ખાતા હતા? 10 વાગે ખાતા હતા. બરાબર, જલ્દી ખાઈ લેતા હતા, કારણ કે ગરમીનું પ્રમાણ વધી શકે છે. બરાબર, એટલા માટે જે ગાંધીજી છે ગરમીના દિવસોની અંદર બપોરનું ભોજન 10 વાગે લઈ લેતા, 10 વાગે એ ખાઈ લેતા હતા. ત્યારબાદ જોઈએ, હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ. એટલે જે મનુબહેન હોય છે એ બીજા ખાનાની અંદર, એટલે કે બીજા ડબ્બાની અંદર જ્યાં સામાન મૂકેલું હોય છે એ સામાન ખોલ્યું એમણે, અને બાપુજી માટે જે કંઈ ખાવાનું લાવેલી હતી એ ખાવાનું તૈયાર કરવા એ માટે મનુબેન જાય છે. કે 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, 9:30 વાગે બેસે છે, અને પછી 1/2 કલાકની અંદર એમને ખાવાનું તૈયાર કરવાનું છે. એટલા માટે બીજો જે ડબ્બો હતો ત્યાં જઈને સામાન ખોલે છે, એની અંદરથી બાપુજીનું જે ખાવાનું હોય છે એ તૈયાર કરવા માટે મનુબેન જાય છે. થોડી વારે બાપુજી વાળા ખાનામાં આવી, પછી થોડા વાર પછી જે બાપુજીનું ખાનું હતું, ડબ્બો હતો, ત્યાં એ આવે છે. અને બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું, ક્યાં હતી? મેં કહ્યું, અહીં ખાવાનું તૈયાર કરતી હતી. પછી જ્યારે મનુબેન બીજા ખાનામાંથી પાછા આવે છે અને જુએ છે, તો બાપુજી જે છે પોતાની ડાયરીની અંદર લખતા હતા. પછી મેં પૂછ્યું, એટલે કે ગાંધીજીએ પૂછ્યું, અરે સોરી, મને પૂછ્યું, એટલે કે ગાંધીજીએ મનુબહેનને પૂછ્યું, ક્યાં હતી? એટલે કે આટલો સમય નીકળી ગયો, તું ક્યાં હતી? પછી મનુબહેન કહે છે, મેં કહ્યું, એટલે કે મનુબહેન કહે છે, અહીં ખાવાનું તૈયાર કરતી હતી, એટલે હું બીજા ખાનાની અંદર જઈ અને તમારું જે ખાવાનું છે એ તૈયાર કરતી હતી. તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. પણ મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા અને મીઠો ઠપકો મળ્યો. પછી તેમણે, એટલે કે ગાંધીજીએ એવું કીધું કે તું બારીમાંથી બહાર જોતો, એટલે કે બારીમાંથી નજર નાખ.
કે ભાઈ બારીમાંથી જોવાનું કીધું કે જે અહીંયા બારી છે ને ત્યાંથી બહાર જો તો શું તને દેખાય છે. પછી મને જરાક ભાન આવી ગયું. કોને ભાન આવ્યું? મનુબેનને ભાન આવવું એટલે કે સમજ પડી જવી. એટલે મનુબેનને પણ કંઈક સમજ પડી કે મારી કંઈક ના કંઈક ભૂલ થઈ છે, એટલા માટે જ બાપુજી મને બારીની બહાર જોવાનું કહે છે. તો પછી મનુબેન હોય છે જે બારીની બહાર જુએ છે, તો લોકો જે હતા, પબ્લિક જે હતી, એ લટકતા હતા. ક્યાં? ટ્રેનની અંદર લટકીને ઉભેલા હતા. બરાબર, એ મનુબેને જોયું અને મને મીઠો ઠપકો મળ્યો. પછી મને મીઠો ઠપકો મળ્યો. ઠપકો મળ્યો એટલે કહેવું. બરાબર, પ્રેમથી કંઈક ને કંઈક કહેવું. બરાબર, જેનાથી કંઈક ફાયદો થાય. તો મીઠો ઠપકો એટલે કે સારો મીઠો ઠપકો મળ્યો. શું ઠપકો આપ્યો ગાંધીજીએ? આ બીજા ખાનાનું તે કહ્યું હતું. અને ગાંધીજી કહે છે, આ બીજા ખાનાનું તે કહ્યું હતું. પ્રશ્નાર્થ કરે છે મનુબેનને. ગાંધીજી કહે છે કે આ બીજા ખાનાનું તે કીધું હતું. પછી આગળ શું થાય છે? મેં કહ્યું, એટલે કે મનુબેન કહે છે, અને આ બે ટપકા એટલે કહ્યું, મેં કહ્યું. અને પછી બે ટપકા બી આવી ગયા છે. હા બાપુજી, એટલે મનુબેન કહે છે, મેં કીધું હા બાપુજી. એટલે બે જે ખાના જે છે એનું કોણે કીધું હતું? મનુબેને કીધું હતું. હું અહીં જ બધું કામકાજ કરું, સૌ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપને તકલીફ પડશે એમ જાણી મેં બીજા ખાનામાં કર્યું. હવે પછી કહે છે કે આ ખાનું જે છે, બીજું ખાનું, એ તે એને કીધું હતું બુકિંગ કરાવવાનું? તો મનુબેન કહે છે કે હા બાપુજી, મેં કીધું હતું. અહીંયા હું બધું જ કામ કરું, એક જ ખાનાની અંદર બધું જ કામ હું કરું. દાખલા તરીકે સ્ટવ પર દૂધ ગરમ કરવાનું હોય કે વાસણો સાફ કરવાના હોય, એની અંદર તમને વધારે તકલીફ પડશે, અવાજ આવશે, એ જાણીને મેં બીજો ખાનો પસંદ કર્યો છે, એવું મનુબેન કહે છે. ત્યારબાદ આગળ જોઈએ. કેવો લૂલો બચાવ છે? લૂલો બચાવ છે એટલે કે નકામો. લૂલો એટલે કે પાંગરો અથવા તો જે. પછી કે છે કેવો લૂલો બચાવ છે? પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન. આંધ્રો પ્રેમ તે આનું નામ. એટલે કે લૂલો બચાવ છે એટલે કે નકામો બચાવ એ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે મનુબેન. અને આંધ્રો પ્રેમ તે આનું નામ, એટલે કે જે અણધાર્યો પ્રેમ કરવી રહ્યો, વગર વધારે પડતું પ્રેમ જે કરવામાં આવે એનું આ પરિણામ આવે છે. બરાબર, અને તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન મળે એ માટે કહેવામાં આવે. પછી ગાંધીજી કહે છે કે તને ખબર છે મને એરોપ્લેન એટલે કે વિમાન જે છે એની અંદર અને સ્પેશિયલ ટ્રેન એટલે કે બુલેટ ગાડી જેને કહીએ આપણે, જેની અંદર બધી જ જાતની એસીની સુવિધા હોય છે, બરાબર, ઝડપથી પહોંચી શકાય એ ફેસિલિટીવાળી ટ્રેન એટલે કે સ્પેશિયલ ટ્રેનનું પણ મને કહેવામાં આવેલું હતું. એરોપ્લેન એટલે કે વિમાનનું પણ મને કહેવામાં આવ્યું હતું. કેમ કહેવામાં આવ્યું હતું? કે મને કોઈ પણ જાતની તકલીફ ન પડે એટલા માટે આ બે સુવિધાઓ મને આપવામાં આવેલી હતી. એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય? હું તો લોભ્યો રહ્યો. એટલે પછી કહે છે કે એક ટ્રેનની પાછળ, સ્પેશિયલ ટ્રેનની પાછળ કેટલી ગાડીઓ બધી છે એ પાછળ રોકાઈ જશે, એ આગળ વધી શકશે નહીં, અને કેટલા હજાર રૂપિયાનો ખર્ચ થશે એ પણ નક્કી નહીં હોતું. એ મને કેવી રીતે પોસાય? એ મને કેવી રીતે પોસાય એટલે કે કેવી રીતે પરવડે? બરાબર, હું તો લોભ્યો રહ્યો એટલે કે હું તો લાલચવાળો વ્યક્તિ છું. બરાબર, તે આજે તો વધારાનું ખાનું માંગ્યું, એટલે કે તે આજે જે વધારાનું ખાનું માંગ્યું, પણ સલૂન માંગ્યું હોત તો તે પણ મળત. તે વધારાનું જે ખાનો માંગી લીધું ને એના કરતાં પણ તે સલૂન માંગ્યું હોત, એટલે કે જે સ્પેશિયલ ફેસિલિટી વાળું જે ટ્રેનનો ડબ્બો હોય એને સલૂન કહેવામાં આવે છે, તો એ પણ માંગ્યું હોત ને
તો પણ તને મળી ગયું હોત. કોના લીધે? એ મારા લીધે તને મળી ગયું હોત, એટલે ગાંધી બાપુના લીધે તને મળી ગયું હોત. પણ તે મને તે તને શોભત કે, એટલે કે એ તને શોભતું, એ તને યોગ્ય લાગતું. જો તને ટ્રેનનો હવે સલૂન વાળો કે સ્પેશિયલ ડબ્બો મળતો તો તને યોગ્ય લાગતું એ? એવો પ્રશ્નાર્થ કોણ કરે છે? ગાંધીજી કરે છે મનુબહેનને. એટલે તે બીજું ખાનું લીધું. તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમ વશ થઈને કરે છે, બરાબર. જો મનુબેન જો ચાહતા, ગાંધીજી ચાહતા કે મનુબેન ચાહતા તો સ્પેશિયલ ટ્રેન વાળું કે સલૂન વાળું માંગી શકતા, પરંતુ એ તને શોભે, એ તને યોગ્ય લાગશે એવું ગાંધીજી જણાવે છે. એટલે તે બીજું ખાનું લીધું, એટલે કે બીજું ખાનું પસંદ કર્યું કે ચલો આટલું બધું માં ભાવ તો મને શોભાશે નહીં, બહુ મોંઘું પડી જશે. એટલા માટે તે ટ્રેનની અંદર એક બીજું ખાનું લઈ લીધું. તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે, એટલે કે તું જે કરી રહી છે એ સારું કાર્ય કરી રહી છે કે મારા ઉપર તને પ્રેમ છે, બરાબર. એટલા માટે તું કાર્ય કરી રહી છે કે જેનાથી મને કોઈ પણ જાતની તકલીફ ન પડે, બરાબર. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જોઈએ. અને સમજી હો તો હું તને કહી રહ્યો છું, તે ન પડવા જોઈએ. એટલે કે ગાંધીજી એવું કહે છે કે મારે તને ઊંચે ઉચડાવવી છે, એટલે કે વધારે પ્રગતિ પર તને લઈ જવી છે. નીચે પછાડવી નથી, એટલે કે તારી અધોગતિ કરવી નથી, તને નીચે નમાવવી નથી કે નીચે દેખાડવી નથી, તને આગળ વધારવી છે, એ તારે સમજવું જોઈએ. અને સમજી હોત તો તે આ કર્યું ન હોત, અને આ તને આ પડવા જોઈએ, એટલે કે તને તે આ કાર્ય કર્યું ન હોત. હવે એનું પ્રાયશ્ચિત એ જ છે કે તું બધો સામાન અહીં ખસેડી લે, અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્ટરને મારી પાસે બોલાવજે. હવે પછી ગાંધીજી કહે છે કે જો તારે હવે પ્રાયશ્ચિત કરવું હોય, પ્રાયશ્ચિત એટલે કે અહીંયા શબ્દ છે પ્રાયશ્ચિત, એટલે કે જે તેણે ગુનો કર્યો છે, પાપ કર્યું છે, એને વટાળવા માટે કોઈ તપ કરવું હોય એને પ્રાયશ્ચિત કહેવાય. જો હવે તારે પ્રાયશ્ચિત કરવું હોય તો બધો સામાન અહીં ખસેડી લે, એટલે કે જે બીજા ખાનાની અંદર જે સામાન મૂકેલો છે એ સામાન આ પહેલા ખાનાની અંદર લાવીને તું મૂકી દે, અને આગળનું જ્યારે સ્ટેશન આવે, નેક્સ્ટ સ્ટેશન આવે, ત્યારે જેની અંદર જે સ્ટેશન માસ્ટર બેઠેલા હોય એમને તું મારી પાસે બોલાવી લાવજે, એ તારું પ્રાયશ્ચિત છે એવું ગાંધીજી મનુબહેનને કહે છે. પછી શું બનાવ બને છે એ જોઈએ. હું તો થરથર કાંપતી હતી, થરથર કાંપતી એટલે ખૂબ જ ડરથી કંપન અનુભવવું, ડરી જવું, એટલે થરથર કાંપવું કહેવાય, બરાબર. તો મનુબેન જે હતા એ ડરથી થરથર કાંપતી હતી, ડરી ગયા અને કાંપવાનું શરૂ થઈ ગયું. સામાન તો ખસેડ્યો પણ મને બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે. હવે સામાન તો એમણે ખસેડી લીધો, પરંતુ એમને મનુબેનને બાપુજીની ચિંતા થવાની શરૂ થઈ ગઈ કે હવે શું થશે, કેમ થશે, એટલે કે હવે બાપુજી મારા પર કેવું શું કેવું કહેશે, મને ઠપકો આપશે કે બોલશે, એની ચિંતા એમને થવાની શરૂ થઈ ગઈ. ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે, અને એકાદ ટંક ખાવાનું પણ છોડે, એ મોટી ચિંતા હતી. હવે ગાંધીજીને એવું બનાવવું બનતું હતું, કારણ કે એમની બિલકુલ નજીક હતા, તો ઘણી વખત આવી નાની ભૂલ પણ હોય પણ એ બીજાની હોય તો પણ એ પોતાની જ ગણતા હતા. એ કોઈ પણ વ્યક્તિની ભૂલ હોય તો પણ ગાંધીજી એ કોની સમજતા હતા? પોતાની સમજતા હતા. એટલે ઘણી વખત એ ચિંતામાં પડી જતા હતા, અને એકાદ ટંક ખાવાનું પણ છોડી દે, એટલે કે એકાદ ટંક, ટંક શબ્દ અહીંયા છે, એટલે કે એક સમયનો ભોજન જે હોય એને શું કહેવાય? ટંક કહેવાય. તો એક ટંક ખાવાનું પણ એ છોડી દેતા, એટલી બધી એમને ગાંધીજીને ચિંતા થઈ જતી હતી. એ મોટી ચિંતા હતી, એ મોટી ચિંતા થઈ પડી હતી મનુબેન માટે કે હવે ગાંધીજીનું જે બાપુનું શું થશે, કેવો એમનો વ્યવહાર થશે, એ એમની ચિંતા થઈ રહી હતી. હવે આગળ શું પ્રસંગ બને છે
એ જોઈએ. વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ. જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે એટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે. એટલે ગાંધીજીનો જે નિયમ હતો એ પ્રમાણે જે ઘરની અંદર જે કંઈ કામ કરવાના હોય એ બધા જ કાર્ય એ કંઈ મુસાફરીમાં જતા હોય તો પણ એ કરતા હતા. એટલે કે ટ્રેનની અંદર મુસાફરીની અંદર જે ગાંધીજીને લખવાનું કામ જે હતું એ પણ શરૂ રાખતા હતા. વાંચન એટલે કે વાંચવાનું પણ કામ કરતા હતા. માટી લેવાનું એટલે કે માટી જે હોય એની અંદર લેવાની અને એ પોતાની માટીને લઈને નીકળતા હતા. પછી કાંતવાનું એટલે કે જે કાંતણ કલા જે છે રેટીઓ એ પણ કામ એ ચાલુ રાખતા હતા. અને મને ભણાવવાનું એટલે કે મનુબહેન જે છે પોતાની પૌત્રી છે એને ભણાવવાનું કામ પણ એ સાથે જ કરતા હતા. બરાબર. એટલે કે ઘરની અંદર જે કામ થતું હતું એ પણ ટ્રેનની અંદર એ કામ બધું જ કરતા હતા. ત્યારબાદ અંતે સ્ટેશન આવ્યું એટલે છેલ્લે ઘડીએ હવે સ્ટેશન આવવાની શરૂઆત થઈ ગઈ એટલે કે સ્ટેશન આવી ગયું. બાપુજીએ સ્ટેશન માસ્ટરને બોલાવ્યા એટલે કે જે બીજું જે કીધું હતું કે મનુબહેનને કે હવે આગળ જે સ્ટેશન આવશે એની અંદર સ્ટેશન માસ્ટરને તમારે બોલાવવાના છે. એટલે એ પછી સ્ટેશન આવ્યું. બાપુજીએ સ્ટેશન માસ્ટરને બોલાવ્યા. સ્ટેશન માસ્ટર જે બેઠા હતા એમને બાપુજીએ બોલાવ્યા અને શું કીધું એ જોઈએ. એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભલી છે. બરાબર. પછી સ્ટેશન માસ્ટરને બોલાવીને કહે છે કે મારું પરાક્રમ કહ્યું એટલે કે જે મારી ભૂલ થઈ ગઈ છે એના વિશેની માહિતી એ આપે છે અને જે હું સારું કાર્ય કામ કર્યું હોય ને એને પરાક્રમ કહે. પરંતુ અહીંયા કટાક્ષમાં એ ગાંધી બાપુજી મનુબહેનને કહે છે મારું પરાક્રમ કહ્યું. શું કહ્યું? આ છોકરી મારી પૌત્રી છે. આ જે છોકરી છે એ મારી પૌત્રી છે પણ બિચારી ગોળી ભલી છે. પૌત્રી છે મારી થાય છે પરંતુ એ ખૂબ જ ગોળી છે, સાફ દિલની છે અને ભલી છે. હજુ મને કદાચ સમજી નહીં હોય તેથી જ આ બે ખાના પસંદ કર્યા. આ મારી જે પૌત્રી છે એ બહુ સારી છે અને બહુ ગોળી છે. હજુ પણ એ મને કદાચ સમજી નથી કે હું કેવા વિચાર ધરાવું છું એ મને મારી પૌત્રી સમજી શકતી નથી. એટલા માટે જ એણે બે ખાના પસંદ કર્યા છે, બે ડબ્બા એણે પસંદ કર્યા છે અને એ બુકિંગ કરાયા છે. એમાં એનો દોષ નથી, એમાં કોઈ એનો દોષ નથી. એને દોષ એટલે વાંક, એમાં એનો કોઈ વાંક નથી. દોષ મારો જ છે. એટલે કે દોષ કોનો છે, વાંક કોનો છે? મારો છે એવું ગાંધીજી કહે છે. મારી કેળવણી એટલી અધૂરી હશે ને, એટલે કે મારી જે કેળવણી છે, મારું જે શીખવેલું છે એ કંઈક અધૂરું રહી ગયું હશે. એટલા માટે એની અંદર કંઈક ને કંઈક ખામી રહી ગઈ છે, કોઈ વાંક રહી ગયો છે. હવે મારે એને બંને પ્રાયશ્ચિત કરવું રહ્યું. હવે કંઈક મારી કેળવણીની અંદર, મારે શીખવવાની અંદર કંઈક ને કંઈક ભૂલ રહી ગઈ છે. એટલા માટે એને એ જે કંઈ ભૂલ થયું છે એને બદલો લેવા, એને પૂર્ણ કરવા તપ કરવું પડશે, એટલે કે પ્રાયશ્ચિત કરવું પડશે. કોને કરવું પડશે? એણે અને બંને, એટલે કે મનુબહેનને અને મારે પોતે પણ પ્રાયશ્ચિત કરવું પડશે, તપ કરવું પડશે, જેનાથી મારી જે ભૂલ થઈ છે એની ભૂલ થઈ છે એને સુધારો થઈ શકે એવું ગાંધીજી જણાવે છે. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. એટલે એ ભૂલને આપણે પ્રાયશ્ચિત કરવા માટે અમે જે બીજું જે ખાનું જે લીધું હતું, બીજો ડબ્બો લીધો પસંદ કર્યો હતો એ બિલકુલ ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે ને તેને માટે કરો અને તો મારું દુઃખ હળવું થશે, અને તો જ મારું દુઃખ હળવું થશે. હવે આ જે બીજો ખાનું જે ખાલી કરી નાખ્યું છે એનો ઉપયોગ તમે શું કરો, જે વધારાના પેસેન્જર બારીની બહાર જે પેસેન્જર લટકીને ચાલી રહ્યા હતા, મુસાફરી કરી રહ્યા હતા, એના માટે તમે એનો ઉપયોગ કરો, જેનાથી પેસેન્જર આરામથી બેસી શકે. પૈસા આપીને એ મુસાફરી કરી રહ્યા છે, લટકીને મુસાફરી ન કરતા એ બેસીને મુસાફરી કરે એ પ્રમાણેની સુવિધા તમે
કરો અને તો જ મારું દુઃખ હળવું થશે, તો જ મને આ જે મનમાં જે દુઃખ થયું છે કે મારી પૌત્રીએ જે બે ખાના પસંદ કરી લીધા છે એનું મને દુઃખ થયું છે, અને મુસાફરો લટકીને જાય છે એનું પણ દુઃખ છે, તો એ દુઃખ મારું જે છે એ હળવું થશે, એવું ગાંધી બાપુ જણાવે છે. બરાબર. ત્યારબાદ પછી શું થાય છે, સ્ટેશન માસ્ટર એ ડબ્બો સ્વીકારે છે કે નહીં, પછી ગાંધીજીને આત્મસંતોષ થાય છે કે નહીં, એ બાબત વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. અત્યારે તમારો હોમવર્કની વાત કરીએ તો હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે એ તમને જણાવી દો. હોમવર્કની અંદર તમારે શબ્દ સમજૂતી જે છે એ શબ્દ સમજૂતી તમારે લખવાની રહેશે. આ જે શબ્દ સમજૂતી છે અહીંયા દર્શાવેલી છે, આ બધા શબ્દો છે, સમાનાર્થી પણ શબ્દો કહી શકાય અને શબ્દ સમજૂતી પણ કહી શકાય, એ તમારે લખવાનું રહેશે. બરાબર. એ તમારું હોમવર્ક રહેશે. અત્યારે આપણો જે લેક્ચર છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. અલ્લાહ હાફિઝ.